अस्सलामुअलैकुम, गुड मॉर्निंग ऑल ऑफ़ यू स्टूडेंट। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन एजुकेशन में आप सबनु खूब खूब स्वागत करे छे। धोरण 5, तारीख 16/2/2021, वार मंगलवार। आपणो विषय छे कम्प्यूटर। कम्प्यूटर में आपणे पार्ट 5 वर्ड ए सीखी रह्या छीए। वर्ड प्रोग्राम में आपणे आगळना तासों में डॉक्यूमेंट कई रीते बनावो, एने कई रीते सेव करवो, कई रीते खोलवो अने डॉक्यूमेंट में विविध प्रकारना फेरफार कई रीते करवा, त्यार पछी स्पेलिंगनी भूल अने ग्रामरनी भूल ए आपणे कई रीते सुधारवी ए विविध प्रकारना कार्यो जोई गया। हवे आजे आपणे छठो टॉपिक डॉक्यूमेंट में समय अने तारीख उमेरवा ए टॉपिक विषे शीखीशुं। डॉक्यूमेंट में पेज नंबर, तारीख अने समय उमेरवो ए कई रीते आपणे उमेरी शकाय ते आपणे शीखीशुं। तो दरेक जण स्क्रीन पर ध्यान आपो। पाना नंबर 50 ऊपर आपणे छठो टॉपिक आप्यो छे के पेज नंबर, तारीख अने समय वगैरे उमेरवा। एमां आ चार आइकनो उपयोग थाय छे। तो आ आइकन कया कया छे एना नाम आपणे जोईए। पहेलुं आइकन छे ते पेज नंबरनुं आइकन छे। जे इन्सर्ट मेनू आपणे खोलीए तो एमां रिबन जोवा मळे, ए रिबनमां आ बधा आइकन आपणे जोवा मळशे। एमां सौथी पहेलो आइकन छे पेज नंबर। तो आनो उपयोग शुं थाय? डॉक्यूमेंटमां पेज नंबर उमेरवा माटे। बीजुं आइकन छे, आपणने आइकन लखेलुं ज आप्युं छे, डेट एंड टाइम, एटले के डॉक्यूमेंटमां तारीख अथवा तो तारीख अने समय बंने उमेरवा माटे। एटले फक्त तारीख उमेरवी होय अथवा तो बंने तारीख अने समय बंने वस्तु उमेरवी होय तो आ आइकनो उपयोग थाय छे। ત્રીજા નંબરનું આઇકન છે, એનું નામ આપ્યું છે ડ્રોપ કેપ। ડ્રોપ કેપ એટલે કે ફકરાની શરૂઆતમાં મોટો કેપિટલ અક્ષર રચવા। ફકરો જ્યાંથી શરૂ થાય ત્યાંથી મોટો કેપિટલ અક્ષર કરવો હોય તો શાનો ઉપયોગ થાય છે? ડ્રોપ કેપ, આ આઇકનનો ઉપયોગ થાય છે। નંબર 4, વર્ડ કાઉન્ટ। વર્ડ કાઉન્ટ એટલે કે ડોક્યુમેન્ટમાં શબ્દો, અક્ષરો, લીટીઓ અને ફકરાની સંખ્યા શોધવા માટે। એટલે આપણે ડોક્યુમેન્ટમાં જે ટાઈપ કર્યું હોય એમાં કેટલા શબ્દો, કેટલા અક્ષરો અને કેટલા ફકરાઓ છે અને કેટલી લીટીમાં લખાણ લખ્યું છે એના માટે આ વર્ડ કાઉન્ટનો ઉપયોગ થાય છે। આ આપણે ચારે ચાર આઇકન વિશે આજે શીખીશું। સૌથી પહેલાં તો આપણે શું કરીશું, ધ ટાઈગર નામનું આપણું ડોક્યુમેન્ટ બનાવ્યું છે તે ડોક્યુમેન્ટ આપણે ખોલીશું અને પેજની ઉપરના ભાગમાં આપણે પ્રથમ પેજ નંબર ઉમેરીશું। તો એ માટે શું કરીશું, મેનુ બાર પર ઇન્સર્ટ ટેબ। આ ઇન્સર્ટ ટેબ આ બીજા નંબર, પહેલા નંબરનું હોમ આપ્યું છે, બીજા નંબરનું ઇન્સર્ટ આપ્યું છે। જ્યારે આપણે ડોક્યુમેન્ટમાં ફેરફાર કર્યા એટલે કે એના અક્ષરો બદલ્યા, ફોન્ટની સાઇઝ બદલી, એ બધો ફેરફાર આપણે હોમ ટેબમાં કર્યો। હવે અહીંયા આપણે બીજો ફેરફાર કરવાનો છે, પેજ નંબર, તારીખ અને સમય એ બધી વસ્તુઓ માટે આપણે કયા ટેબ પર ક્લિક કરીશું, ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરીશું। જેમ આપણે ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરીશું તે તરત જ આ એક આપણને શું જોવા મળશે, રિબન જોવા મળશે। એમાં આપણે શાના ઉપર ક્લિક કરીશું, પેજ નંબર પર। આ આઇકન આપણને બતાવ્યું જ છે પેજ નંબર, તો આપણે આ આઇકન ઉપર ક્લિક કરીશું। અહીંયા લખ્યું છે કે અહીં ક્લિક કરો। હવે અહીંયા આપ્યું છે આ હેડર એન્ડ ફૂટર, આ ગ્રુપ છે, એમાં આપણે પેજ નંબર પર ક્લિક કરીશું તો એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। તે તમારા ડોક્યુમેન્ટમાં પેજ નંબર ઉમેરવા અને વિવિધ ઉમેરવા માટે વિવિધ વિકલ્પો આપે છે, પેજની ઉપર, પેજની નીચે વગેરે। હવે આપણે યાદ રાખો કહ્યું છે કે હેડર એ પેજના ઉપરનો ભાગ છે, જ્યારે ફૂટર એ પેજના નીચેનો ભાગ છે, અને પેજના હેડર એટલે કે મથાળા પર કે ફૂટર એટલે કે નીચેના ભાગમાં આપણે પેજ નંબર, તારીખ અને સમય ઉમેરી શકીએ છીએ। હવે આપણે આગળ જોઈએ, હવે આ જોઈએ, આ મેનુ પર ટોપ ઓફ પેજ પર પોઈન્ટ કરો, તમને એક સબ મેનુ જોવા મળશે। જુઓ આપણે અહીંયા ખોલી લીધું, પેજ નંબરનું આપણે આઇકન ક્લિક કર્યું,
હવે અહીંયા ડ્રોપડાઉન મેનું ખુલ્યું, તો એમાં આપણે શાના ઉપર ક્લિક કરીશું, ટોપ ઓફ પેજ, એટલે કે પેજનો ઉપરનો ભાગ. તો હવે અહીંયા આપણે ક્લિક કર્યું પહેલા નંબર પર, તો આપણને એક શું જોવા મળશે, સબ મેનુ જોવા મળશે, અને આ સબ મેનુમાં વિવિધ પ્રકારના વિકલ્પો હશે. તો આપણે શું કરીશું, નંબર સ્ટાઇલ પસંદ કરવા માટે આપણને જે સબ મેનુ આપ્યા છે એ સબ મેનુમાંથી આપણે ગમે તે નંબર પસંદ કરીએ. તો અહીંયા આપણને ત્રીજા નંબરના પ્લેન નંબર 3 આમ આપ્યું છે, તો અહીંયા આપણે ક્લિક કરીશું તો આપણને પેજની ઉપર જમણી બાજુના ખૂણામાં એટલે કે આ તરફ એનો પેજનો નંબર દેખાશે. આપણે શાના ઉપર ક્લિક કરીશું, ટોપ ઓફ પેજ, એના ઉપર ક્લિક કરીશું એટલે એક સબ મેનુ ખુલશે. એમાં પ્લેન નંબર 3 પર ક્લિક કરીશું એટલે આપણને અહીંયા પેજના ઉપરના ભાગમાં જમણી બાજુ આપણને શું જોવા મળશે, એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે અને પેજ નંબર પણ જોવા મળશે. હવે અહીંયા જો આપણને દેખાય જ છે કે અહીંયા પેજ નંબર આપણને દેખાય છે. આપણે પ્લેન નંબર 3 ઉપર ક્લિક કર્યો એટલે અહીંયા પેજ નંબર આપણું આવી ગયું. હવે આપણે શું કરીશું, તો હેડર દૂર કરવા માટે એટલે આ જે સિલેક્શન બોક્સ દેખાય છે જે ટપકાવાળું, આને દૂર કરવા માટે આપણે શું કરીશું, અહીંયા ક્લોઝ હેડર એન્ડ ફૂટર પર ક્લિક કરીશું. આ બતાવે જ છે બટન, તો આપણે અહીંયા ક્લોઝ હેડર એન્ડ ફૂટર પર ક્લિક કરીશું એટલે આ સિલેક્શન જતું રહેશે અને ડોક્યુમેન્ટમાં પેજ નંબર આપણને દેખાશે. હેડર એટલે કે ઉપરનો ભાગ અને ફૂટર એટલે કે નીચેનો ભાગ. આટલામાં સમજ પડી દરેકને. હવે આપણે આગળ જોઈએ. આપણે હમણાં સુધી ડોક્યુમેન્ટમાં પેજ નંબર ઉમેર્યું, હવે આપણે ડોક્યુમેન્ટમાં શું ઉમેરીશું, તારીખ, અથવા તો તારીખ અને સમય બંને ઉમેરીશું. તો આપણે શું કરીશું, લખાણના અંતે ક્લિક કરો અને 2 લીટી જેટલી જગ્યા છોડવા માટે 2 વાર એન્ટર કી દાબો, ત્યાં કર્સર ઝબૂકતું તમે જોઈ શકશો. નંબર 8, ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો, તમને નીચેની રીબન જોવા મળશે. સૌથી પહેલાં તો આપણે લખાણના અંતે એટલે કે ફકરો આપણે જે લખ્યો છે તે ફકરાના અંતે આપણે ક્લિક કરીશું અને 2 લીટી છોડીશું, એટલે કે 2 વાર એન્ટર કી દબાવીશું એટલે 2 લીટી છૂટી જશે. અને ત્યાર પછી આપણે ઇન્સર્ટ ટેબમાં ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરીશું એટલે આપણને આ શું જોવા મળશે, એક ડ્રોપડાઉન, સોરી, એક રીબન જોવા મળશે. એ રીબનમાં આપણે શું કરીશું, ટેક્સ્ટ ગ્રુપમાં, એટલે આ જે છેલ્લું ગ્રુપ આપ્યું છે ટેક્સ્ટ ગ્રુપ, એમાં આપણને આઇકન બતાવ્યો છે ડેટ એન્ડ ટાઈમ. તો આ જે સૌથી ઉપરનો આઇકન છે તે ડેટ એન્ડ ટાઈમનો આઇકન છે. આ બતાવ્યું છે ડેટ એન્ડ ટાઈમ, આ સિગ્નેચર લાઇન, એના પછી ડેટ એન્ડ ટાઈમ બીજા નંબરનું આઇકન છે, એના ઉપર આપણે ક્લિક કરીશું તો આપણને તારીખ અને સમયના વિવિધ ફોર્મેટ એટલે કે વિવિધ પ્રકારના સ્વરૂપો સાથેનું એક ડાયલોગ બોક્સ જોવા મળશે. આ આપણને ડેટ એન્ડ ટાઈમ પર આપણે ક્લિક કરીશું તો આપણને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. હવે એમાં વિવિધ પ્રકારની તારીખો આપી છે, પહેલાં જો મહિનો આખો લખીને આપ્યો હશે, પછી આપણે જે રીતે તારીખવાર લખીએ છીએ એ રીતે તારીખવાર આપી હશે, પહેલાં વર્ષ, પછી મહિનો અને પછી તારીખ એ રીતે આપી હશે, અથવા તો પહેલાં મહિનાનું નામ પછી તારીખ અને પછી વર્ષ એ રીતે ગમે તે રીતે તારીખ આપી હશે. તો એમાંથી આપણે કોઈપણ એક તારીખ પસંદ કરીશું, અથવા તો આપણે તારીખ પસંદ ન કરવી હોય તો આ જે ડિફોલ્ટ સિલેક્શન છે તે આપણે પસંદ કરીશું અને ઓકે બટન ઉપર ક્લિક કરીશું એટલે આ ડાયલોગ બોક્સ જતું રહેશે અને આપણું કર્સર જ્યાં હશે ત્યાં આપણને તારીખ દેખાશે. જેમ આપણે ઓકે બટન પર ક્લિક કરી દઈશું કે તરત જ આપણું આ ડાયલોગ બોક્સ જતું રહેશે અને આપણા ડોક્યુમેન્ટમાં આપણને તારીખ બતાવશે. તો આપણને કઈ રીતે તારીખ બતાવશે, તો જ્યાં આપણે લખાણ લખ્યું છે એની નીચે આપણને તારીખ બતાવશે. હવે આ તારીખ આપણું કર્સર અહીંયા હશે ડાબી બાજુ, તો ડાબી બાજુ બતાવશે. જો આપણને જમણી બાજુ તારીખ મૂકવી હોય તો આપણે અલાઇન ટેક્સ્ટ રાઇટ એ આપણે સિલેક્ટ કરીને કરીશું તો આપણી તારીખ જમણી બાજુ આવી જશે. એ જ રીતે આપણે સેન્ટર કરીશું તો સેન્ટર પર આવી જશે. હવે ત્યાર પછી આપણે શું કરીશું, આપણે એક અક્ષર એટલે કે ફકરો જ્યારથી શરૂ થાય છે તેનો પહેલો મૂળાક્ષર એટલે કે ટી
ए सिलेक्ट करीशुं अने सिलेक्ट करीने टेक्स्ट ग्रुपमां एटले के आ जे टेक्स्ट ग्रुप अहीं छे तेमां आपणे ड्रॉप कैप पर क्लिक करीशुं। आ ड्रॉप कैप छे एना ऊपर आपणे क्लिक करीशुं तो आ शुं ज देखाशे, आपणने एक डायलॉग बॉक्स देखाशे। आ ड्रॉप कैप आपणे आगळ आइकन जोई गया तो आ आपणने ड्रॉप डाउन मेनू जोवा मळशे। आ मेनू पर दरेक विकल्प पर माउस पॉइंटर लई जाओ अने जुओ के पसंद करेलो अक्षर केवो देखाय छे। आपणे अहींया फक्त માઉસનું પોઇન્ટર મૂકીશું તો આપણે જે સિલેક્ટ કરેલો આ ટી અક્ષર છે તે કેવો દેખાય છે તે આપણે જોઈ શકીશું। હવે આપણે શું કરીશું તો આપણને અહીંયા જે ડ્રોપ ડાઉન મેનુ છે તેમાં આપણે ગમે એ જે સિલેક્શન આપણને જે પસંદ આવ્યું હોય ટી જેવો આકાર પસંદ આવ્યો હોય તે આકાર ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો અહીંયા નામ છે ડ્રોપ્ડ તો ડ્રોપ પર આપણે ક્લિક કરીશું તો ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે અને તમે ટી ફરતે સિલેક્શન બોક્સ છે અહીંયા શું કરીશું આ ડ્રોપ આપ્યું હશે નામ એના ઉપર આપણે ક્લિક કરી દઈશું તો આ ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે અને આ ટી આવો દેખાશે। અને હવે શું કરીશું આપણે આ સાઇઝિંગ હેન્ડલ તો આ સાઇઝિંગ હેન્ડલને શું કરીશું આને આપણે ખેંચીને મોટું કરી શકીશું ખેંચીને નાનું કરી શકીશું એટલે કે સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ શા માટે થાય અક્ષરની સાઇઝમાં વધારો કે ઘટાડો કરવા માટે આપણે સિલેક્શન બોક્સના આ જે સિલેક્શન બોક્સના સાઇઝિંગ હેન્ડલ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ। હવે આપણે શું કરીશું તો આપણે આ જે સાઇઝિંગ હેન્ડલ હતું સિલેક્શન બોક્સ હતું એ તો આપણે ગમે એ જગ્યાએ આપણે ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ એક જગ્યાએ આપણે ક્લિક કરીશું તો એ સિલેક્શન બોક્સ દૂર થઈ જશે અને આપણો ટી અક્ષર કેવો દેખાય છે તે આવો દેખાશે બરાબર। એટલે આપણે ગમે તે રીતે આપણે પસંદ કરીએ તો આપણે જે પસંદ કરેલું હોય એ મુજબ આપણને ટી મૂળાક્ષર દેખાશે અને આપણે ગમે તે જગ્યાએ ક્લિક કરીશું તો આપણું શું થશે એ સિલેક્શન બોક્સ જતું રહેશે। હવે ડોક્યુમેન્ટમાંના શબ્દોની સંખ્યા ગણીએ। આપણે પેજ નંબર ઉમેરી લીધું ડોક્યુમેન્ટમાં, ડોક્યુમેન્ટમાં આપણે તારીખ અને સમય ઉમેરી લીધું। હવે આપણે શું કરીશું તો ડોક્યુમેન્ટમાં આપણે શબ્દોની સંખ્યા ગણીશું તો શું કરીશું આપણે હમણાં સુધી આપણે ઇન્સર્ટ ટેબમાં કામ કર્યું, સૌથી પહેલાં આપણે હોમ ટેબમાં કામ શીખી ગયા, હવે અહીંયા પેજ નંબર અને તારીખ અને સમય એ બંને વસ્તુ આપણે ઇન્સર્ટ ટેબ એટલે કે આ બીજું ટેબ આપ્યું છે તેમાં કર્યું। હવે આ શબ્દોની સંખ્યા ગણવી છે તો તે આપણે કયા ટેબમાં કરીશું, રિવ્યૂ ટેબમાં। તો રિવ્યૂ ટેબ ક્યાં આપ્યું છે, આ છેલ્લેથી બીજું ટેબ, આપણે મોટું કરીને જોઈએ તો આ રિવ્યૂ ટેબ આ છે, એમાં આપણે રિવ્યૂ ટેબ પર ક્લિક કરીશું તો આપણને એક નીચે રિબન જોવા મળશે। એ રિબનમાં વિવિધ પ્રકારના આઇકન અને ટૂલ્સ હશે, એમાં આપણે ક્યાં કરીશું ક્લિક તો આ જે પ્રૂફિંગ ગ્રુપ છે, પ્રૂફિંગ ગ્રુપ એમાં આપણે વર્ડ કાઉન્ટ નામનો આઇકન છે એના ઉપર આપણે ક્લિક કરીશું તો શું થશે, પ્રૂફિંગ ગ્રુપમાં વર્ડ કાઉન્ટ પર ક્લિક કરો, તમને શબ્દો લીટીઓ અક્ષરો વગેરેની માહિતી ધરાવતું એક ડાયલોગ બોક્સ જોવા મળશે। જો અહીંયા આપ્યું છે સ્ટેટિસ્ટિક એટલે કે ગણતરી આખી આપી છે વર્ડ કાઉન્ટની, તો કેટલા પેજ છે તો પેજ એક જ છે, આપણે એક ફકરો ટાઈપ કરીએ એક જ પેજમાં એટલે એક પેજ બતાવે છે। વર્ડ્સ એટલે કે શબ્દો કેટલા છે તો 55 શબ્દો આપણે ટાઈપ કર્યા છે। કેરેક્ટર્સ એટલે કે કેરેક્ટર્સ કેટલા છે, નો સ્પેસ એટલે કે આપણે જે બે શબ્દો વચ્ચે જગ્યા છોડી છે સ્પેસ બાર કીની મદદથી એ જગ્યા આપણે ગણવાની નથી, ફક્ત આપણે કેરેક્ટર્સ એટલે કે મૂળાક્ષરો ગણીએ તો 232 મૂળાક્ષરો છે। કેરેક્ટર્સ વિથ સ્પેસ એટલે કે આપણે જે બે શબ્દો વચ્ચે જગ્યા છોડી છે એને પણ આપણે ગણી લઈએ તો આપણા મૂળાક્ષરો અને એ જગ્યા મળીને કેટલા થશે, મૂળાક્ષર 285। પેરેગ્રાફ તો પેરેગ્રાફ કેટલા છે, 4 પેરેગ્રાફ। લાઇન કેટલી છે તો આપણે 12 લાઇનમાં લખ્યું છે, તો આ બધું આ રીતે ગણતરી સાથે આવી જશે। હવે આપણે આ વર્ડ કાઉન્ટ બોક્સ જોઈ લીધું, આપણે કેટલી ગણતરી છે એટલે શબ્દો
અને આપણા પેજ અને આપણા મૂળાક્ષર કેટલા છે એની સંખ્યા આપણે જોઈ લીધી. તો હવે આપણે શું કરીશું, આ ક્લોઝ બટન પર ક્લિક કરીશું એટલે ડાયલોગ બોક્સ જતું રહેશે, અથવા તો અહીંયા ક્લોઝ પર ક્લિક કરીશું તો પણ ડાયલોગ બોક્સ જતું રહેશે. અને આપણે અહીંયા જે તારીખ બદલી, સમય બદલ્યો, સોરી તારીખ બદલી નહીં, તારીખ ઉમેરી, સમય ઉમેર્યો અને પેજ નંબર ઉમેર્યો, તો એ બધી વસ્તુઓ સેવ કરવા માટે આપણે શું કરીશું, સેવ એઝ પર ટાઇટલ બાર પર જે સેવ આપ્યો છે પ્રોગ્રામ એમાં આપણે જઈને સેવ કરી નાખીશું. આ આપણને મેનુ બાર બતાવ્યું છે, આ મેનુ બારની ઉપર એક ટાઇટલ બાર આવે છે ત્યાં આપણે સેવ આઇકન પર જઈને ક્લિક કરીશું એટલે આપણે જે પેજ નંબર અને તારીખ અને સમય ઉમેર્યા છે તે આવી જશે અને આપણું શું થશે, ડોક્યુમેન્ટ સેવ થઈ જશે. અને ત્યાર પછી ડોક્યુમેન્ટ બંધ કરવા માટે આપણે ક્લોઝ બટન પર ક્લિક કરીશું એટલે એ ક્લોઝ થઈ જશે. આ થયો આપણો ટોપિક છઠ્ઠો. હવે આપણે આગળનો નવો ટોપિક નવા તાસમાં શીખીશું. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.